ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા બે દિવસ અગાઉ વિવિધ મોરચાના અધ્યક્ષના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રશાંત કોરાટની વરણી થયા બાદ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ગત સાંજે પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું જિલ્લા ભાજપ આગેવાનો અને યુવા મોરચાના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। गुजरात प्रदेश भाजप युवा मोर्चा नवनियुक्त प्रदेश प्रमुख प्रशांत कोराट अंबाजी खाते अम्मा ना आशीर्वाद लेवा पालनपुर खाते जिला भाजप कार्यालय खाते आवी पहुंचा था, ज्यां तेमनु फटाकड़ा फोड़ी खेस पहेरावी भव्य स्वागत करवामां आव्युं हतुं। आ प्रसंगे बनासकांठा जिला भाजप युवा मोर्चो तेमज विविध तालुका अने शहेरना मंडळों द्वारा मोमेंटो साफो तलवार साल अने पुष्पगुच्छ आपी नवनियुक्त प्रदेश प्रमुखने सन्मानित करी आवकार्या हता। આ પ્રસંગે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને કોઈ પ્રશ્ન જ નથી, ત્યારે રાકેશ ટિકેત ગુજરાતની શાંતિ ડહોળવા ગુજરાત આવી રહ્યા છે। ખેડૂતોના નામે પોતે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર, કનુભાઈ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ, જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી સાગરભાઈ જાની, પાલનપુર શહેર ભાજપના પ્રમુખ તેમજ મહામંત્રી પાલનપુર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા યુવા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ ચૌધરી સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખની જવાબદારી મેળા પછી આજે પ્રથમ દિવસે હું મા ઉમિયાના આશીર્વાદ લેવા માટે અને મા અંબાના આશીર્વાદ લેવા માટે પધાર્યો છું, ત્યારે માતાજીના ચરણોમાં આશીર્વાદ માગું છું કે મને શક્તિ આપે કે આવનારા સમયમાં જે મને દાયિત્વ મળ્યું છે એ દાયિત્વ હું ખૂબ નિષ્ઠાથી નિભાવું અને યુવા મોરચાને એક આયામ સુધી નવા આયામ સુધી લઈ જાઉં અને નવા નવા યુવાન યુવાનોને પાર્ટીમાં જોડું એ પ્રકારનું આશીર્વાદ લેવા માટે આવ્યો। રાકેશ ટિકેત જે આવે છે ગુજરાતની શાંતિ દોડવા માટે આવે છે। ગુજરાતમાં ખેડૂતોને કોઈ પ્રશ્ન જ નથી, ગુજરાતના ખેડૂતો ખૂબ સાણા છે અને ખૂબ જાણે છે કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાકેશ ટિકેટ ગુજરાતમાં આવે છે। રાજ્યમાં કોરોનાનું સંક્રમણ છે, ભાજપ દ્વારા આવા કાર્યક્રમો યોજાય છે, અમે જે પણ કોરોનાની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન ફોલો કરી છે, તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે અમે જોડાઈ છીએ। વિશેષમાં મેં પણ માસ્ક પહેર્યું હતું અને લિમિટેડ લોકો છે, કાર્યાલયમાં કાર્યક્રમ રાખ્યો છે, જાહેર સ્થળ ઉપર પણ કાર્યક્રમ નથી, એટલા માટે કે કારણ કે ગુજરાતમાં અને આખા દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે એટલા માટે અમે કાર્યાલય કાર્યક્રમ રાખ્યો છે।